અંકલેશ્વરના જૂના દીવા ગામમાં તસ્કરોએ ટ્રેક્ટર અને ઇકોકારની બેટરી અને સાયલેન્સરની ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ જવા પામી છે. તસ્કરો માધ્યમિક શાળા નજીક પાર્ક કરેલ ઇકોકારમાંથી બેટરી, સાયલેન્સર, ચેક અને મ્યુઝિક સિસ્ટમ અને એલઈડી કાઢી ગયા હતા. ગામમાં પાર્કકાલીન અન્ય ટ્રેક્ટરમાંથી બેટરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે 55,500 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બનાવની વિગત અનુસાર અંકલેશ્વરના જૂના ડીવા ગામ ખાતે આવેલ સામજી ફરિયામાં રહેતા હરેશ સોમાબાઈ વસાવાએ પોતાની ઇકોકાર ઘર આંગણે આવેલ સરકારી માધ્યમિક શાળાની દિવાલની બાજુમાં પાર્ક કરેલી હતી. જે ઇકોકારમાંથી રાત્રિના તસ્કરો દરવાજો ખોલી અંદરથી આગળનો બોનેટ ખોલી અંદર રહેલો જેક તેમજ બેટરી અને કારમાં રહેલ મ્યુઝિક સિસ્ટમ ની એલઈડી અને સ્પીકર કાઢી લીધા હતા. તસ્કરો એટલેથી ન અટકી ગાડીનું સાયલેન્સર પણ કાઢી લીધું હતું. સવારમાં હરેશભાઈ વસાવા ઇકોકારનો દરવાજો અને બોનેટ ખુલ્લું જોતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તે દરમિયાન ગામમાં જ તલવાર ફરિયામાં રહેતો રોનકભાઈ પટેલના ટ્રેક્ટરમાંથી પણ બેટરી ચોરી થઈ જવા પામી હોવાનું સામે આવ્યું હતું. જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વાહનોમાંથી 55,500 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.